કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાના એક ટ્વીટે કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદને ઉછાળ્યો છે રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ સામે અર્જુન મોઢવાડિયાએ નારાજગી વ્યક્ત કરી છે અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરીને બળાપો કાઢ્યો છે અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરીને આરોપ લગાવ્યા છે કે દિલ્હીમાં કેટલાક બની બેઠેલા નેતાઓ છે રાજ્ય કે જિલ્લામાં જેમની કોઈ પકડ નથી તેઓ દિલ્હીમાં બેઠા છે રાજ્યના સિનિયર નેતાઓને ક્યારે મળે છે હાર બાદ ઊંચા પદ પર બેસીને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિને મીડિયા થકી સલાહ આપે છે પક્ષ આવા નેતાઓને પહેલા કાર્યકર્તા તરીકે કામ કરાવે મોઢવાડિયાના આ ટ્વીટ બાદ ગુજરાત અને દિલ્હીના રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે એક સવાલો થાય છે કે મોઢવાડિયા કોના તરફ ઇશારો કહી રહ્યા છે દિલ્હીમાં બેઠેલા કયા નેતાઓની નિંદા કહી રહ્યા છે કોણ છે બની બેઠેલા નેતા મહત્વનું છે કે મોઢવાડિયાને છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ મોટી જવાબદારી સોંપવામાં નથી આવી તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ પાસેથી નરેન્દ્ર જે રીતે અર્જુન મોઢઘાડિયાનું જે ટ્વીટ છે તેણે ખળભળાટ મચાવ્યું છે તેઓ કોને લઈને આ ટ્વીટ કરી રહ્યા છે હાલમાં જ જે દિલ્હીમાં જેમને સ્થાન આપવામાં આવ્યું છે શું તેમને લઈને આ ટ્વીટ કરવામાં આવ્યું છે હજી જરૂરથી સિદ્ધ જે શંકા જાય જાય છે છે એ તરફ જ પરંતુ એમને આ જે ટ્વીટ કર્યું છે એની નીચે જ અનેક લોકોએ એમને આ પ્રશ્ન પણ કર્યો છે કે આખરે ગુજરાતના કયા નેતા તરફ તમે ઈશારો કરી રહ્યા છો અને એ તમામ લોકોનો પ્રશ્ન હતો શક્તિસિંહ એ જવાબની અંદર આવે છે કે કેમ જોકે ખુદ અર્જુન મોઢવાડીએ એ બાબતે નીચે ટ્વીટની અંદર જે કોમેન્ટ છે એની અંદર સ્પષ્ટતા કરી છે કે ગુજરાતની અંદર એવા કોઈ નેતા નથી કે જેઓ દિલ્હીની અંદર રહીને સ્થાનિક નેતાઓને અવગણે તેમજ સ્થાનિક લેવલ પર ચાહે જિલ્લાના સ્તર પર હોય કે પછી રાજ્યના અન્ય સ્તર પર વિધાનસભા સ્તર પર હોય કે જેમનું કોઈ વજૂદ ના હોય અને માત્ર દિલ્હીની અંદર બેસીને તેઓ રાજનીતિ કરતા હોય એવા કોઈ થેન્ક યુ એવા કોઈ ગુજરાતની અંદર કોંગ્રેસની અંદર નેવા નેતાઓ નથી એવી તેમને સ્પષ્ટતા જે છે એ પર જરૂરથી કરી છે પરંતુ એ માત્ર ને માત્ર એમના દ્વારા કરવામાં આવી છે ખરું જે ટ્વીટ છે એમનું વાંચવામાં આવે તો પ્રકારની તમામ બાબતો જોવા મળી રહી છે કે જ્યાં દિલ્હી ચૂંટણી બાદ અનેક નેતાઓ મીડિયા સમક્ષ આવ્યા હતા કોંગ્રેસ શું કઈ ભૂલ કરી રહી છે અથવા તો કોંગ્રેસ ક્યાં ક્યાં ભૂલ કરી રહી છે કોંગ્રેસે શું કઈ નવું કરવું જોઈએ એ તમામ જે સુફિયાની સલાહો છે એ આ તમામ નેતાઓ છે એ આપતા હોય છે અને એ નેતાઓ સોકોલ જ્ઞાન પિસાચુ જે નેતાઓ છે એ જ્ઞાન પિસાચુ નેતાઓની અંદર એમની ગણવામાં ગણના કરવામાં આવતી હોય છે એ તમામ નેતાઓને સંદર્ભ અથવા તો એ ઉલ્લેખ કરીને આ જે ટ્વીટ છે એ અર્જુન મોઢિયા મોઢવાડિયા દ્વારા કરવામાં આવી છે અને એની ચર્ચા અનેક જગ્યાઓ પર કરવામાં આવી રહી છે સંદર્ભ જરૂરથી અલગ અલગ લેવામાં આવ્યો છે પરંતુ સોકોલ્ડ નેતાઓ એવા કયા કયા છે જેના પર નજર કરવામાં આવે તો એ મણિશંકર અય્યર હોઈ શકે છે આ સિવાય પી ચિદમ્બરમ હોઈ શકે છે સિબ્બલ હોઈ શકે છે અથવા તો એ સહિતની જે સમગ્ર સિનિયર નેતાઓની જે એક કોર ટીમ છે કોંગ્રેસની એ તમામ નેતાઓ તરફ

આક્રોશ છે એ અર્જુન મોઢવાડિયા ટ્વિટર થકી વ્યક્ત કર્યો છે અને એ ઈશારો એ સિનિયર તમામ નેતાઓ કે જે દિલ્હીમાં બેસીને રાજનીતિ કરી રહ્યા છે જમીન સ્તર પર એમનું કોઈ વજુદ નથી એવા તમામ નેતાઓ પર તેમને સીધો જ આ કટાક્ષ ટ્વિટર થકી કર્યો છે જી 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 આભાર નરેન્દ્ર માહિતી આપવા બદલ તો અર્જુન મોઢવાડિયા હાલમાં કોઈ જ મોટું પદ નથી આપવામાં આવી રહ્યું તેના કારણે પણ તેમણે આ પ્રકારનું ટ્વીટ કર્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે